વાંચીએ તો છીએ, પણ જ્યારે વાંચવા બેસીએ ને ત્યારે લોટ્સ ઓફ કન્ફ્યુઝન ચાલે છે. કયા સબ્જેક્ટથી શરૂઆત કરવી? અરે સબ્જેક્ટ તો સમજાઈ જાય છે, પણ કયા ટોપિકને કરવો, કયા ટોપિકને છોડી દેવો, કયા ટોપિકથી શરૂઆત કરીએ, કયા મટીરિયલમાંથી તૈયારી કરીએ, આવા લોટ્સ ઓફ કન્ફ્યુઝન એક વિદ્યાર્થીના મગજમાં ચાલતા હોય છે. જો તમારા મગજમાં પણ આવું કન્ફ્યુઝન છે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. હું અશોક ગુજ્જર, ઇન્સ્પિરેશન મોટિવેશન સ્પીકર. આજના વિડીયોમાં આપણે 3 ટિપ્સ પર વાત કરવાની છે અને આ 3 ટિપ્સ તમને કન્ફ્યુઝનથી ક્લેરિટીની દિશા જરૂર આપશે. પહેલી અને અગત્યની ટિપ્સ છે, જો તમારા મગજમાં સ્ટડી રિલેટેડ, રીડિંગ રિલેટેડ લોટ્સ ઓફ કન્ફ્યુઝન ચાલતા હોય, અરે ઘણા મિત્રોને તો ત્યાં સુધીનું કન્ફ્યુઝન ચાલે છે કે કઈ એક્ઝામને હું ટાર્ગેટ કરું, જીપીએસસી 1-2 ને ટાર્ગેટ કરું, ક્લાસ 3 ને ટાર્ગેટ કરું, ક્લાસ 2 ને ટાર્ગેટ કરું, એક્ઝામ કઈ આપી છે ને એની જ ક્યાંક ક્લેરિટી નથી. જો આવું તમારી સાથે પણ બનતું હોય તો સૌથી પહેલા એક સાયલન્ટ ઝોનમાં પોતાની સેલ્ફ સાથે ક્યાંક વાત કરવાની જરૂર છે. તમે નજીકમાં કોઈ દરિયા કિનારા પર, કોઈ નદી કિનારા પર, અથવા તો કોઈ એવી સાયલન્ટ જગ્યા હોય, જો પોસિબલ ના હોય તો તમારા ઘરની નજીકમાં જે ગાર્ડન હોય એ ગાર્ડનમાં પણ અર્લી મોર્નિંગ આપ જઈ શકો છો. સાથે સાથે ગાર્ડન પણ પોસિબલ નથી તો તમારા ઘરમાં ઉપર ટેરેસ પર તમે ક્યાંક 1.5 કલાક અર્લી મોર્નિંગ પોતાની સેલ્ફ સાથે એકવાર જરૂર બેસો. જ્યારે પણ તમે બેસો છો ને ત્યારે તમારી પાસે ડાયરી અને પેન અથવા પેજ અને પેન હોવું ખૂબ જરૂરી છે. જ્યારે તમે પોતાની સેલ્ફને પોતાના ડ્રીમ પર, પોતાના ગોલ પર, પોતાના કન્ફ્યુઝન પર આત્મમનોમંથન કરશો ને તો તમને જવાબ ચોક્કસથી મળશે. આ ટિપ્સને એકવાર જરૂર અપનાવજો. લોટ્સ ઓફ વિદ્યાર્થીઓએ ક્યાંક આ ટિપ્સનો બેનિફિટ લીધો છે. બીજી અને સૌથી અગત્યની જે ટિપ્સ છે, અવે ફ્રોમ એડિક્શન. જો અહીંયા ડિસ્ટ્રેક્શનની વાત નથી કરતો, એડિક્શનની, કે આપણને લત લાગી ગઈ છે, આદત થઈ ગઈ છે, ક્યાંક અને ક્યાંક વ્યસન થઈ ગયું છે, પછી અનુપમાની સિરિયલ જોવાની વાત હોય, ફ્રી ફાયર ગેમ રમવાની વાત હોય, કોઈ પર્ટિક્યુલર સોંગ સાંભળવાની વાત હોય, કોઈ મૂવી જોવાની વાત હોય, કોઈ ટીવી જોવાની વાત હોય, કોઈ મોબાઈલ પર યા ફેસબુક, ઇન્સ્ટા કે વોટ્સઅપ પર ચેટ કરવાની વાત હોય, આ તમારું ડિસ્ટ્રેક્શન નથી, આ તમારા માટે એક વ્યસન છે, એડિક્શન છે. અને જો આ વ્યસનથી આપણે દૂર નહીં જઈએ તો વ્યસન કરતા વ્યક્તિની હાલત શું થાય આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. એક વાત આપણે કેમ ન સમજી શકીએ કે ફ્રી ફાયર ગેમની અંદર જ ક્યાંક ફ્રી શબ્દ છુપાયેલો છે? એ એવું સમજાવવા માંગે છે કે વધારે પડતી મને રમીશ ને તો ક્યાંક તું કાયમી માટે ફ્રી થઈ જઈશ. એક વાત સમજવાનો પ્રયાસ કરીએ, આ જગતમાં જેમણે ગીત બનાવ્યા છે ને એ જ કમાયા છે, સાંભળ્યા છે ને એ ક્યારેય નથી કમાયા. આ જગતમાં જેમણે ગેમ બનાવી છે ને એ જ કમાયા છે, રમ્યા છે ને એ ક્યારેય નથી કમાયા. આ જગતની અંદર જેમણે સિરિયલ બનાવી છે ને એ જ કમાયા છે, જેમણે જોઈ છે ને નથી કમાયા. આ જગતની અંદર ક્રિકેટ જે રમે છે ને એ જ કમાય છે, જોવાવાળા નથી કમાતા. તો આપણે પણ આપણા કામ ઉપર ફોકસ કરીએ. હું ઓલવેઝ વિદ્યાર્થીઓની સાથે એક વાત શેર કરતો હોઉં છું કે આજે જો આપણે આપણા કામ પર ફોકસ કરશું તો દુનિયા કાલે તમારા કામ પર જરૂર ફોકસ કરશે. આજે જો આપણે આપણા કામને છોડી અને દુનિયાના કામને જોવા જશું તો કદાચ દુનિયા આપણા કામને ક્યારેય જોઈ નહીં શકે. અને આ એડિક્શનથી દૂર જવા માટે તમારે આજે એક નિર્ણય જરૂર લેવો પડશે. થોડા સમય પહેલા મેં સરસ મજાનો કોટ સોશિયલ મીડિયા પર મૂક્યો છે કે ગૂગલમાં આપણે શું સર્ચ કરશું ને એ વાત પર જ આધાર છે કે આવતીકાલે દુનિયા આપણે ગૂગલમાં સર્ચ કરશે કે નહીં. તો ફ્રી ફાયર, ટેલિવિઝન, સિરિયલ, મૂવી, ક્રિકેટ, ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ, આ જે એડિક્શન છે ને આ એડિક્શનથી દૂર જવા માટેની એક બહુ સરળ ટિપ્સ છે. અને ટિપ્સ છે ઈ ફાસ્ટિંગ. યસ ફ્રેન્ડ, ફરી વાર કહું છું, ઈ ફાસ્ટિંગ. આપણે ફાસ્ટિંગ તો બધા જ કરીએ છીએ અને ફાસ્ટિંગનો મૂળ હેતુ શું છે? આપણી હેલ્થ પ્રોપર રહી શકે, ક્યાંક અને ક્યાંક આપણે એ ડાયજેશન સિસ્ટમને સપોર્ટ કરી શકીએ એ હેતુસર આપણે ફાસ્ટિંગ કરતા હોઈએ. તો આવો, આ બ્રેઇનની હેલ્થ સારી રહી શકે, આપણે સ્ટડીમાં ફોકસ સારું કરી શકીએ એ માટે ઈ ફાસ્ટિંગ કરવાની શરૂઆત કરીએ. દરરોજ તમને જે લાગે છે ને કે આ પીક ટાઈમ પર હું નથી રહી શકતો આ સોશિયલ મીડિયા વગર, એ જ સમય પર આપણે ક્યાંક ઈ ફાસ્ટિંગ કરવાની શરૂઆત કરીએ. 2-3 કલાક નાનો એવો પિરિયડ, સમયગાળો નક્કી કરીએ, 2 અવર્સ 3 અવર્સ, અને આ 2-3 કલાક દરમિયાન આપણે સોશિયલ મીડિયાને ટચ જ ન કરીએ. આવા ફાસ્ટિંગની જો આદત પડશે ને તો આપણને લાગેલી એ લત ધીમે 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 ઓછી થશે. સડનલી બંધ નહીં થાય હું સમજી શકું છું, પણ ધીમે ધીમે તો કરી શકીએ. એક કદમ ભરવાની તો શરૂઆત કરીએ. કદાચ જે 1.5 કલાક બેચીએ, આપણને શું ખબર, 1.5 કલાકમાં વંચાયેલો સવાલ કદાચ પરીક્ષામાં પૂછાય ને આપણું કરિયર ત્યાંથી બદલી શકતું હોય તો આ અપનાવવાની શરૂઆત કરીએ. ત્રીજી અને બહુ મજેદાર ટિપ્સ છે, સ્વિચ ટોપિક. ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ એવા ટોપિક પર આપણે આવીને અટકી ગયા છે જે ટોપિકમાં વારે વારે સમજવા છતાં આપણને કંઈ સમજાતું નથી, કવિ આ કાવ્યમાં શું કહેવા માગે છે એ વાતની આપણને ખબર નથી પડતી, આવા ટોપિક પર ત્યારે
જો આપણે સમય વધારે પસાર કરશું તો એક તો સમય વધારે જશે, બીજો એક ડ્રોબેક એવો છે આપણું મૂડ ઓફ થશે, નેગેટિવ થોટ્સ આવશે, વાંચવામાંથી મન ઉઠશે, ઊભા થવાનું મન લાગશે, બ્રેક લેવાનું મન થશે. તો બેટર છે કે પર્ટિક્યુલર એ ટાઈમ પર ટોપિક નથી જ સમજાતો તો એને છોડી અને આપણે બીજા ટોપિકની દિશામાં આગળ વધીએ. એવું નથી કે આ ટોપિક કરવાનો જ નથી. જ્યારે આપણે ફ્રેશ હોઈએ, જ્યારે પ્રફુલ્લિત હોઈએ, જ્યારે આપણે સેલ્ફ મોટિવેટેડ હોઈએ, જ્યારે આપણે ફૂલ પોઝિટિવ હોઈએ, જ્યારે આપણને વધુ સારી રીતે કામ કરવાની પ્રેરણા મળે, એવા સમયે જો આપણે આવા ટોપિક કદાચ લઈએ તો આપણે ઓછા સમયમાં ટોપિકને સોલ્વ કરી શકીએ. તો અત્યારે આપણું મૂડ પણ ઓફ ન થાય અને સમય પણ વેસ્ટ ન જાય. તો જ્યારે એવું લાગે ને ત્યારે સ્વિચ ટોપિક આ ટેકનિક્સને જરૂર અપનાવી. હા, પણ જે ટોપિકને તમે સ્વિચ કરો છો ને એમને છોડી નથી દેવાનો, ટેમ્પરરી છોડવાનો છે, જેથી કરીને મારું મૂડ ન બગડે અને વાંચવાનો વધારે સમય મારો ક્યાંક વેસ્ટ ન જાય. એ ટોપિકમાં તમે હાઇલાઇટ યુઝ કરી શકો છો, ટીક માર્ક કરી શકો છો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે રીડિંગ કરવા બેસો છો, ઘણી વખત આપણે બ્રેક લીધા પછી તરત રીડિંગ કરતા હોઈએ ને ત્યારે આપણે વધુ સારી રીતે ફ્રેશ હોઈએ. આવા સમય આવા ટોપિકને લેવાથી એ ટોપિક ઓછા સમયમાં સોલ્વ થતો હોય છે. તો ફ્રેન્ડ્સ, કન્ફ્યુઝન જો હોય તો ક્લેરિટી માટે આ ત્રણ ટિપ્સ તમે જરૂરથી અપનાવો. એક સાયલન્ટ ઝોનની વાત કરી, એક એડિક્શનથી દૂર જવા માટે ઈ ફાસ્ટિંગની વાત કરી, અને ત્રીજી જે ટિપ્સ મેં આપની સાથે શેર કરી છે કે સ્વિચ ટોપિક, આ ત્રણ ટિપ્સ આપને પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. અને હા, જો તમને એવું લાગતું હોય કે મારા ફ્રેન્ડ સર્કલમાં પણ આવા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે તો રાશિની જુઓ છો, આ વિડીયોને શેર કરો અને એમને પણ ક્યાંક આપ હેલ્પફુલ થાવ. આપના બધાના સાથ સહકાર અને પ્રેમથી આ જે પરિવાર 108,000 વિદ્યાર્થીઓનો જે પરિવાર છે, આ પરિવાર વધુ સારી રીતે અને બધા જ વિદ્યાર્થીઓ સુધી આમનો લાભ પહોંચે, અને એ કામ ક્યાંક તમારે કરવું પડશે. તો આપને જો આ વિડીયોમાંથી કંઈ પણ લર્નિંગ પ્રાપ્ત થયું હોય તો આપના ગ્રુપ સુધી આપ જરૂરથી શેર કરો. એવરી ટાઈમ આપ મને સાથ અને સહકાર આપી રહ્યા છો બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે. થેન્ક યુ વેરી મચ. ઓલ ઓફ યુ, ગોડ બ્લેસ યુ, બેસ્ટ ઓફ લક ફોર અ બ્રાઇટ ફ્યુચર. જય હિન્દ, જય ભારત.